વાપીની બિલખાડી ઉપર રૂપિયા 22 કરોડ 24 લાખ ના ખર્ચે સાકાર થનાર આરસીસી લાઇનિંગ ની કામગીરી નું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું। દર ચોમાસાના દિવસોમાં બિલખાડી ભરાય જતા તેના પાણી વાપી નગરમાં ફેલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા ઊભી થાય છે। આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સરકાર દ્વારા આરસીસી લાઇનિંગ ની કામગીરી મંજૂરી આપવામાં આવી છે। કામગીરીનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। સર, કઈ રીતે આશીર્વાદ રૂપ પુરવાર થશે આ રીએ બિલખાડીનું જે કામ ને નવું લાઈન કર્યું છે? વલસાડ જિલ્લો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો છે અને એ સમયે વાપી ખાતે એક બિલખાડી નામની નદી જેમાં વર્ષોથી પાણીનો ભરાવો થતો હોય છે, પાણીનો નિકાલ થતો નથી અને એને સંધાને વર્ષોથી લોકોની તકલીફો અને રજૂઆતો આવતી હતી અને લગભગ પહેલા તબક્કામાં 3 કિલોમીટર જેટલું લાઇનિંગ કર્યું અને બિલખાડીના દબાણો દૂર કરવામાં આવ્યા। ગયા વર્ષે 2019માં લગભગ બીજું દબાણ દૂર કરીને 10 કિલોમીટર જેટલું લાઇનિંગ કરવામાં આવ્યું। છેલ્લા 3 વર્ષથી બિલખાડીમાં પાણીનો ભરાવો થતો નથી, પરંતુ હવે એનો કાયમી ઉકેલ આવે એ માટે હવે પછીનો જે નેશનલ હાઈવે સુધીનો જે વિસ્તાર છે એને પણ લાઇનિંગ કરીને લગભગ 22 કરોડના ખર્ચે એનું ટેન્ડર મંજૂર થયું છે। આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને લગભગ 6 મહિનામાં આ કામ પૂર્ણ થશે તો વાપી વિસ્તારની સમગ્ર જનતાને અને ખાસ કરીને નોટિફાઈડ એરિયા વિસ્તારના લોકોને પલીઠા, સલવાવ, શીરી એ બધા છરવાડા એ બધાને ફાયદો થશે અને ખાસ કરીને 115 કરોડની પીવાના પાણીની યોજના પણ આ વિસ્તારમાં સંપૂર્ણ થઈ છે એટલે પીવાના પાણીનો અને પાણીના નિકાલના બંને પ્રશ્નો આ વિસ્તારમાં સંપૂર્ણ થયા છે અને લોકોની સુખાકારી આનાથી જરૂરથી વધશે। ભંગારિયાઓ માટે જે જીપીસીબીની ગાઈડલાઈન છે દરેકે પોતાનું લાઇસન્સ લેવું જરૂરી છે અને આ રીતના જે રજીસ્ટ્રેશન હશે તેને જ આ ધંધો કરવા દેવામાં આવશે। આ રીતની રજૂઆત કરવામાં આવી છે અને એનું સંપૂર્ણ રીતે પાલન કરવા માટે અમે કટિબદ્ધ છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકારે ગયા વર્ષે સુરત વિસ્તાર અને વલસાડના જે વિસ્તારોમાં નિયમિત રીતે નહેરનો ઉપયોગ થાય છે